હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ફરી એકવાર મોદી સરકાર આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કરાયું. આગામી લોકસભાની ચૂંટણી જાહેર થનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એકવાર 400થી વધુ બેઠકો સાથે ભારતના વડાપ્રધાન બને તે માટે ઈડર શહેરમાં સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે ફરી એકવાર મોદી સરકાર આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમ હવન અને યજ્ઞમાં મોટી સંખ્યામાં યજમાનોએ લાભ લીધો હતો, જેમાં જિલ્લાના પ્રદેશ પ્રભારી સહિત પ્રમુખ સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તેમજ વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ લોકોએ આ યજ્ઞમાં ભાગીદાર બની ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ફરી એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી વિજય બને તેમજ 400થી વધુ બેઠકો મેળવી તે માટેનો આ પ્રયાસ કરાયો હતો. જો કે 2024 કુંડી યજ્ઞ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીત માટે કરાયો હોય તેવો આ પ્રથમ બનાવશે. જો કે સ્થાનિકોએ આ યજ્ઞ રંગીત અને ભાગીદાર બન્યા હતા તેમજ પોતાની જાતને પણ ભાગ્યશાળી ગણાવ્યા હતા. જો કે વરસાદી માહોલ વચ્ચે થયેલા આ યજ્ઞમાં સમગ્ર યજ્ઞ પૂર્ણ થયે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અડચણ ન આવતા સ્થાનિકોએ તેને ભગવાનનો આશીર્વાદ સમજી સમગ્ર યજ્ઞમાં ભાગીદાર બન્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.